અમદાવાદના હટકેશ્વર બ્રિજને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે. હટકેશ્વર બ્રિજને તોડી પાડવા માટેની કવાયત 10-15 દિવસમાં જ રાજસ્થાની એજન્સીને 2 સપ્તાહમાં સત્તાવાર કામગીરી સોંપવામાં આવશે. 3 વખત ટેન્ડર બહાર પાડ્યા બાદ અંતે એજન્સી થઈ ક્વોલિફાય. અંદાજે 45-50 કરોડના ખર્ચે તોડીને નવો બ્રિજ બનાવવા બહાર પડાયું હતું ટેન્ડર. 3 વખત હટકેશ્વર બ્રિજ માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા અને ઘણા મહિનાઓથી લોકો પરેશાન થઈ રહ્યા છે. હટકેશ્વર બ્રિજને હવે ફાઇનલી તોડી પાડવામાં આવશે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા કુશાંક સોની. કુશાંક, ઘણા સમયથી વિવાદ બાદ અંતે આ કામગીરી નક્કી થઈ છે, ક્યારે શરૂ થશે, ક્યારે પૂરી થશે, તો હજુ પણ એક સવાલ છે, શું માહિતી? છેલ્લા 1-1.5 વર્ષથી અમદાવાદનો હટકેશ્વર બ્રિજ ક્યારે તૂટશે તેને લઈને તે વિસ્તારના સ્થાનિકો અને તેની સાથે અમદાવાદ શહેરના નાગરિકો પ્રતીક્ષા કરતા હતા. અને હવે જે માહિતી સામે આવી છે તે અનુસાર આગામી 10-15 દિવસની અંદર જે એજન્સી રાજસ્થાનની મૂળ એજન્સી છે અને રાજેશ પ્રાઇવેટ કંપની ને આ કામગીરી સોંપવા માટે અમદાવાદ મહાનગરપાલિકા તરફથી ઇન્ચાર્જ શરૂ કરવામાં આવી છે. લગભગ 3 વખત અમદાવાદ મહાનગરપાલિકાએ આ બ્રિજ તોડી અને નવેસરથી બનાવવા માટે ટેન્ડર બહાર પાડ્યું હતું. 52-56 કરોડ રૂપિયા સુધીનો ખર્ચ તેની પાછળ થયો હતો. જે પૂર્વ કંપની હતી જેણે આ બ્રિજમાં ભ્રષ્ટાચાર આચર્યો હતો, અજય ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ, તેની પાસેથી વસૂલ થવાની છે અને તેના માટે કોઈ કંપની તૈયાર ન થતી હતી. આખરે રાજસ્થાનની એક કંપની તૈયાર થઈ છે અને કોર્પોરેશન તરફથી તેની તપાસ કરાતા તે ક્વોલિફાય પણ જાહેર થઈ છે. ત્યારે લઈને અમદાવાદ મહાનગરપાલિકા તરફથી જે માહિતી સામે આવી છે, આગામી 10-15 દિવસમાં તેની કામગીરી શરૂ કરવામાં આવશે. બ્રિજને પહેલા ઉતારી દેવામાં આવશે અને તે બાદ આખો જે તુર્યો બ્રિજ છે, ભ્રષ્ટાચારનો બ્રિજ છે, તેને નવેસરથી બનાવવા અને અમદાવાદ મહાનગરપાલિકાએ હવે લીલી ચટ્ટી આપી છે. આભાર કુશાંગ આપનો તમામ માહિતી બદલ. તો હવે તાજેતરમાં જે નિર્ણય લેવામાં આવ્યો છે, થોડા દિવસોમાં આ બ્રિજને હવે તોડી પાડવામાં આવશે.